હેલો જાગૃતાવાસ બધા તમારું સ્વાગત છે માનોરંજન ચિંતન અખાણી હવે હમણાં એક મારા સ્ટુડન્ટનો આપણા સ્ટુડન્ટનો જાગૃતાવાસ ફેમિલીના સ્ટુડન્ટનો કોલ આવ્યો મારી પર કે સર શું જુલાઈ મહિનામાં ઓફલાઈન એક્ઝામ થવાની છે એટલે મેં પૂછ્યું કે કેમ શું થયું તો કે જીટીયુની જે ન્યૂઝ છે આવે છે કે ટીવી 9 પર આવી રહ્યું છે શું સાચી વસ્તુ છે પછી મેં એ ન્યૂઝ જોયા અને એ ન્યૂઝ જોયા એમાં લખેલું છે કે રાજ્યની તમામ યુનિવર્સિટીને એવો આદેશ આપવામાં આવ્યો છે કે એક્ઝામ જે છે જુલાઈ મહિનામાં ઓફલાઈન એક્ઝામ લેવાની છે એમને જયારે કન્વિનિયન્ટ હોય ત્યારે તો ઘણા બધા સ્ટુડન્ટ પર એકદમ ટેન્શન મારી ગયા કે સર સેકન્ડ સેમેસ્ટર વાળા સ્ટુડન્ટ હમણાં તો કહેતા હતા મેરિટ બેઝ પ્રોગ્રેશન હવે પાછી ઓફલાઈન એક્ઝામ તો શું આ છોકરા સાથે મજાક થઈ રહી છે આ બધી વસ્તુની જો આપણે જીટુ એ ઓલરેડી કહી દીધું છે કે જે અંડર ગ્રેજ્યુએટ વાળા જે છે એ લોકોને મેરિટ બેઝ પ્રોગ્રેશન છે એ ફાઇનલ છે હવે એ ચેન્જ ના કરી શકે એ લોકો કયા કયા લોકોની એક્ઝામ હશે આ ઓફલાઈન જે હશે તો આ જુલાઈ મહિનામાં જે લોકોની રેમેડિયલ એક્ઝામ છે એ રેમેડિયલ એક્ઝામ ઓફલાઈન હોઈ શકે જે ફર્સ્ટ સેમેસ્ટરમાં જે લોકો ઓનલાઈન એક્ઝામ નથી આપી શકે એમસીક્યુની એ લોકોની ઓફલાઈન એક્ઝામ હોઈ શકે જે લોકોની એક્ઝામ લેવાની બાકી છે માસ્ટર્સની અંદર એ લોકોની ઓફલાઈન એક્ઝામ લેવાઈ શકે જે લોકોએ જે ફાઇનલ સેમેસ્ટરમાં હતા ડિગ્રીમાં કે ફાઇનલ સેમેસ્ટરમાં હતા ડિપ્લોમામાં એ લોકોમાં જેમને ઓનલાઈન એક્ઝામ લેવાઈ એવા જે લોકો એપિયર ના થઈ શક્યા હોય એ લોકોની ઓફલાઈન એક્ઝામ લેવાઈ શકે એમસીક્યુ તો આ બધી એક્ઝામ જે છે એ બધી એક્ઝામ જે લેવાની બાકી છે એ બધી એક્ઝામ જુલાઈ મહિનામાં થઈ શકે છે જે તમારી રેગ્યુલર જે લોકો સેકન્ડ સેમેસ્ટરમાં છે ફોર્થ સેમેસ્ટરમાં છે સિક્સ્થ સેમેસ્ટરમાં છે એ લોકોને એક્ઝામ જુલાઈમાં ઓફલાઈન થશે તો એ ના જ થાય કેમ કે ઓલરેડી સિક્સ્થ સેમેસ્ટર ડિગ્રી વાળાને મેરિટ બેઝ પ્રોગ્રેશનનું ફોર્મ ભરાઈ ગયું છે ડિપ્લોમા ફોર્થ સેમેસ્ટરનું મેરિટ બેઝ પ્રોગ્રેશન ભરાઈ ગયું છે અને જીટીયુના સર્ક્યુલરમાં ચોખ્ખું લખેલું છે કે અંડર ગ્રેજ્યુએટના તમામે તમામ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટ બેઝ પ્રોગ્રેશન છે અને જોવા જઈએ તો એકેડેમિક કેલેન્ડરમાં પણ તમારું જે સેમેસ્ટર સ્ટાર્ટ થવાનું છે ઓલરેડી જે લોકો અત્યારે ફિફ્થ સેમ સ્ટાર્ટ થઈ ગયું છે સેવન્થ સેમ સ્ટાર્ટ થઈ ગયું છે અને તમારું જે સેકન્ડ સેમેસ્ટરમાં જે છે એ લોકો થર્ડ સેમેસ્ટરમાં આવશે તો એ થર્ડ સેમેસ્ટરનું તમારું જે સ્ટાર્ટ થવાનું છે 3 ઓગસ્ટે છે આ કઈ ડેટ છે તમને ખ્યાલ હશે તો એક મહિનાની અંદર તમારા એક્ઝામ ફોર્મ આવે એક્ઝામ ફોર્મ ભરવાના ટાઈમ ટેબલ આવે ટાઈમ ટેબલ આવ્યા પછી એક્ઝામ લેવાય અને એ બધું 3 ઓગસ્ટ પહેલા શું લાગે તમને પતે એવું શક્ય જ નથી તો આ ઘણા બધા છોકરાઓ આમાં ટેન્શનમાં છે ટેન્શન લેવાની જરૂર નથી અને જો જીટીયુ આવું કરે કે ના ભાઈ સેકન્ડ સેમેસ્ટર વાળાને આપણે મેરિટ બેઝ પ્રોગ્રેશન નથી આપવું અને આપણે એમની એક્ઝામ લઈશું તો એ છોકરાના ઇમોશન સાથે અને છોકરાની માનસિક સ્થિતિ સાથે રમ્યા કહેવા છે એટલે મારા મત મુજબ સેકન્ડ સેમ વાળા જે છે લોકો ગભરાવવાની જરૂર છે નહીં કેમ કે ઓલરેડી ફોર્થ સેમ વાળાનું ફિફ્થ સેમ સ્ટાર્ટ થઈ ગયું છે સિક્સ સેમ વાળાનું સેવન સેમ સ્ટાર્ટ થઈ ગયું છે તો એનો મતલબ કે લોકો મેરિટ બેઝ પ્રોગ્રેશન છે બાકી ફિફ્થ સેમ ને સેવન સેમ સ્ટાર્ટ થાય જ નહીં રાઈટ ક્લિયર થાય છે તો ભલે એ આપણે ટીવી 9 માં આવેલું હોય ગભરાવવાની જરૂર નથી જીટીયુ ને સર્ક્યુલર નથી આવ્યો હજુ સુધી અને એ બાબતે આવશે પણ નહીં જે લોકોની એક્ઝામ બાકી છે અગેન રિપીટ કરું છું રેમેડિયલ હોય કે જે લોકો ઓનલાઈન એક્ઝામ આપવાની રહી ગઈ હોય એવા તમામ સ્ટુડન્ટ્સની ઓફલાઈન એક્ઝામ આ જુલાઈ મહિનામાં થશે ઠીક છે બાય બાય